ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ટાઈ પડ્યા બાદ હવે કમિશનર જીતેલા ઉમેદવારોને ગેજેટની કોપી મળ્યા બાદ જીપીએમસી એક્ટ મુજબ ઉમેદવારોને સામાન્ય સભા માટે નોટિસ આપશે. ઉમેદવારોને નોટિસ મળ્યાના 7 દિવસમાં સામાન્ય સભા બોલાવાશે, જેમાં બંને પક્ષોને બહુમતી સાબિત કરી હોદ્દેદારો નક્કી કરવાની સત્તા અપાશે. જો બંને પક્ષો બહુમતી મેળવવામાં નિષ્ફળ જશે તો પછી ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવશે. પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જે છે રાજ્ય સરકારનો, એની અંદરની જોગવાઈ છે એ મુજબ જેમ બને તેમ વહેલી અમારે એની નોટિસ કાઢીને તમામ સભ્યોની પ્રથમ સામાન્ય સભા બોલાવવાની થાય છે અને એમાં 7 દિવસનો નોટિસ પીરિયડ હોય છે અને એ મુજબ અમે ગેઝેટની કોપી મળેથી તુરંત નોટિસ રવાના કરી.